गुड मॉर्निंग। आपणे काले लघुकाव्य नी समझूती आपी आगळना वीडियो में, आजे एना शब्द पहला जोईए एटले के टिप्पण जोई ले। एमां समानार्थी शब्द एकल एटले एकला, जुजत एटले जजुमवू, जंग एटले युद्ध, चौक्कस एटले नक्की, रमणीय एटले सुंदर, अंगत एटले खानगी, मृत्यु एटले मरण, वेदना एटले दुःख, मरणोत्तर एटले मरण पछी, अने मनोहर एटले सुंदर। त्यार पछी एमां आवता विरोधी शब्द वीरनो विरोधी कायर, निंदा प्रशंसा, सूतु जागतु, अंगत जाहेर, खेतर वाड़ी, मधुर कड़वू, वीर बीकण, महान सामान्य, आगड़ पाछड़, प्रमाद प्रवृत्ति। त्यार पछी आ लेसन में आता संधि छोड़ो अथवा तो जोड़ो, मरणोत्तर मरण प्लस उत्तर, साहित्य अकादमी साहित्य प्लस अकादमी, स्वस्थ सु प्लस अस्थ, अन्योक्ति अन्य प्लस उक्ति, निराकार निरीह निहि प्लस आकार, मिथ्याभिमान मिथ्या प्लस अभिमान, पूर्व प्लस आलाप पूर्वालाप, स्नेह प्लस आर्द स्नेहार्द, स्नेह प्लस आड़ एटले स्नेहाड़, सदैव बराबर सदा प्लस एव, पुण्यात्मा पुण्य प्लस आत्मा, सिद्धांत सिद्ध प्लस अंत। आटलू आ लेसन में आवेला ग्रामर ये तमारे कॉपी में व्यवस्थित लखी देवानू। त्यार पछी आपणे जोईए एनो स्वाध्याय मां हायकुना आधारे साचो विकल्प शोधो। हायकुना आधारे साचो विकल्प शोधो तो क्यों शोधवानू छे आपणे आमांथी, के चकलीना गीतथी डूंडानी असर थई, चकली गीत सांभळी रही थी, डूंडू गीत गाई रही हतुं, के डूंडा उपरथी चकली उड़ी गई, तो के चकलीना डूंडू गीत गाई रह्यू छे। त्यार पछी राजघाट पर काव्यना कवि कोण छे, तो के हसमुख पाठक। दुहामां कवि कोने रंग छे एम कही बिरुद आवे छे, तो एकलवीरने, कोने एकलवीरने रंग छे। गांधीजीनी समाधिनी केवी स्थिति छे, ગાંધીજીની સમાધિની ફૂલોથી ઢંકાયેલી છે, ફૂલો નહીં પરંતુ ત્યાં હું લખવાનું છે ફૂલો, ફૂલોથી ઢંકાયેલી છે, આ શબ્દ ગલત લખાયેલો છે, ત્યાં ફૂલ લખવાનું। ગાંધીજી કેટલો સમય સૂવે છે, ગાંધીજી થોડો સમય સૂવે છે, ઊંઘતા જ નથી એવું નહીં પરંતુ થોડો સમય સૂવે છે। ત્યાર પછી ગીત સાંભળીને કોણ ડોલે છે, તો ગીત સાંભળીને ડુંડું ડોલે છે। એકલવીરને જગનું શું સેવવું પડે છે, તો જગ નિંદા સેવવી પડે છે, શું એકલવીરને જગ નિંદા સેવવી પડે છે। ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો, કવિવીર કવિવીર કહીને કોને બિરુદ આવે છે, કવિવીર પુરુષો ઉપર બહુ શ્રદ્ધા છે, જે એકલા દાન કરે છે, જે એકલા યુદ્ધ લડે છે, અને જે એકલા જ જગતની નિંદા સાંભળે છે એને વીર કહીને બિરદાવે છે। એકલવીર જ આવું બધું સહન કરી શકે છે, કાયર કે બિકણનું આ પરાક્રમો કરવાનું કામ નથી, આવા વીરને કવિ રંગ છે એમ કહીને બિરદાવે છે। શું કહેવા માંગે છે અહીંયા કવિ, કે વીર કોને કહેવાય જે એકલો દાન આપે, જે એકલો યુદ્ધમાં લડે, અને જે એકલો જ જગતની નિંદા સહન કરે, એ જ સાચો વીર ગણાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર બે, રાજઘાટ પર માં ગાંધીજીનો જીવન સંદેશ કયા પ્રતીકોથી વર્ણવ્યો છે, તો ગાંધીજીને ખાદી ઉપર વિશેષ પ્રેમ છે, સત્કારમાં તેઓ ફૂલોનો હાર પસંદ કરતા ન હતા, તેને બદલે સૂતરની આટી પસંદ કરતા, અને આ આટીમાંથી કાપડ તૈયાર કરીને પોતે પહેરતા। ફૂલ તો ભગવાનને ચડાવાય, બીજું કે સમાધિમાં તો લાંબા સમય સુધી રહેવું પડે, ગાંધીજી પછીના લોકોએ ગાંધીજીની સમાધિ ઉપર ફૂલોનો ઢગલો ગોઠવી દીધો છે, અને ગાંધીજીને લાંબા સમયથી સોડાવી રાખ્યા છે। આ બે પ્રતીકો દ્વારા કવિ વ્યંગમાં કહે છે કે ફૂલો નીચે અને લાંબો સમય શબ્દો ગાંધીજીની મશ્કરી કરતા લાગે છે। આમ કવિ આ મુક્તક દ્વારા ગાંધીજીની કર્મઠતા અને સમયનું આયોજન આપણને બતાવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, હાઈકુમાં ગીત ગાતી ચકલીનું શબ્દચિત્ર
केवी रीते आ लेखायुं छे तो कवि ने प्रकृति प्रेम आ हाइकुमां दृष्टिगोचर थाय छे। पवननी लेरखी साथे गीत सांभळीने गीतने दाद आपवा पोतानुं माथું ઝુકાવીને ડોલે છે। ગીત સાંભળવામાં એકદમ તલ્લીન થઈ જાય છે। આ સમયે આ ડુંડા ઉપર એક ચકલી આવીને બેસી જાય છે। આવું સરસ વાતાવરણ જોઈને ચકલી પણ ગીત ગાવા માંડે છે। ડુંડું અને ચકલી બંને ગીતમાં એકરૂપ થઈ જાય છે, તેથી પ્રકૃતિ પણ સાથે સાથે ડોલી ઉઠે છે। આમ એક સજીવ ચકલીના આવવાથી પ્રકૃતિ પણ સજીવ થઈ ઉઠે છે। કવિની તો આ ખૂબી છે। અહીંયા આપણું લેસન એટલે કે કાવ્ય લઘુ કાવ્ય પૂરું થાય છે અને આપણો જે કોર્સમાં એક છેલ્લું બાકી રહેશે પ્રેરક પ્રસંગો એ હવે આ વખતે પૂરા કરી દઈશું। આ જે પ્રશ્ન ઉત્તરો છે તે તમારે કોપીમાં લખીને કમ્પ્લીટ કરી દેવાના છે।